वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओमवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान नी, श्री हरि कृष्ण महाराज नी जय, श्री घनश्याम महाराज नी जय। कथा सांभळनारा बधा ज भक्तोने खूब प्रेम थी जय श्री स्वामी नारायण। श्री हरि चरित्रामृत सागर पूर त्रिजु तरंग 54 भगवान श्री हरि सरधार गाम मा धाम धूम थी पधरामणी करी रह्या छे। थाळ जमी अने भक्तोने जमाड़ी रह्या छे। आ प्रसंग आ तरंग मा आपने श्रवण करीशु। महासर की पाल पर ए बैठे श्री हरि जोय, पुरसे आए उतार हे सुंदर सर हे सोय। महासर की पाल पर बैठे श्री हरि जोय, पुरसे आए उतार हे सुंदर सर हे जोय। पत्थर विविध भांति के बांधे दक्षिण ताट, परम चातुरे लाय के कोहु न रखे घट। परम चातुरे लाय के कोहु न रखे घट। सरधार गामथी उत्तर दिशामां सारू अने सुंदर तळाव छे। तेनी पाळे आवीने भगवान श्रीहरि बिराजमान थया। ते सरोवरनो दक्षिण तरफनो भाग जात जातना पाक्का पत्थरथी बांधेलो हतो। तेमां कोई जातनी खामी न देखाय एवी चतुरता देखाती हती। सरोवरनी चारे दिशाओमां जात जातना वृक्षो छवाई गया छे। दक्षिण तरफ रूडु रूपाळु गाम छे, तेने फरतो पत्थरनो किल्लो बुरजवाळो छे। किल्लाने मोटा मोटा दरवाजा छे, तेना बारणाओ घणा मोटा छे। श्रीहरि पधार्या छे एवी खबर त्याना दरबार राजाने मळी, तेथी तुरंत तेओ सवारी लईने त्यां आव्या। ज्यां श्रीहरि बेठा हता त्यां राजा आव्या, दंडवत प्रणाम करीने श्रीहरिने पगे लाग्या। मुक्तानंद स्वामीने पण पगे लाग्या। श्रीहरिने अने संतोने देखीने તેમને ઘણો જ ઉત્સાહ વધ્યો। દરબાર સહુને ભાવનાથી મળ્યા, 5-10 મસાલો કરાવી। ત્યાંના ભક્તોમાં જાડેજા દરબાર, તુંગાભાઈ અને વેરાભાઈ હતા, એક હરિભક્ત હકાભાઈ હતા, શાહ કમળસિંહભાઈ, ગોવર્ધનભાઈ, ઇન્દ્રજી આગી આદિ તથા દરજી હરિભક્ત પ્રેમાભાઈ, ભીમજીભાઈ, વિરમભાઈ અને વસુ ખવાસ, એ બધા શ્રીહરિના અનન્ય ભક્ત હતા। અભરામ અને વસરામભાઈ એ બે ખોજા હરિભક્ત હતા। દેવરામ નામે એક બ્રાહ્મણ હરિભક્ત હતા। લાડકીબાઈ, આનંદીબાઈ અને અગરબાઈ એ આદિ વણિક સરદારના ઘણા જ સારા હરિભક્તો હતા। અજયભાઈ, અમે સરદાર ઘણું રહ્યા છીએ, સરદાર ગામ સત્સંગના ઇતિહાસમાં ખૂબ જ મહત્વનું ગામ છે, કારણ કે આ સત્સંગ
આ સંપ્રદાય એનું મૂળ છે સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ. સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ એમણે આ સત્સંગની સ્થાપના કરી, એનો વિકાસ થયો. દુનિયાભરમાં ભગવાન સ્વામિનારાયણ નામનો પ્રકાશ, ભગવાન સ્વામિનારાયણના કાર્યનો પ્રકાશ ગુજરાતમાંથી થયો અને ગુજરાતમાં ભગવાન શ્રીહરિને રોકનાર તત્વ એટલે મુક્તાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીના જીવનમાં એક બહુ મોટો વળાંક આવે. મુક્તાનંદ સ્વામી કાયમને માટે આ સત્સંગમાં આવ્યા. રામાનંદ સ્વામીનું મિલન થાય સરદારમાં. અમે નાના હતા 1990, 1991 અને 1992 ત્રણથી ચાર વર્ષ સુધી અમે સરદાર ઘણું રહ્યા છીએ. એ મુક્તાનંદ સ્વામીની નાની એવી જગ્યા પ્રસાદીની જ્યાં નવેળામાં ઉભા ઉભા સ્વામી કથા સાંભળતા હતા. બાથરૂમ જવાની જગ્યા, ગંદી જગ્યા, ત્યાં ઉભા ઉભા કથા સાંભળતા. કેવો ખપ હશે એમ કહી શકાય. ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે, પણ એ સર્વોપરી પુરુષોત્તમ નારાયણના ચરણાર વિંદને રોકનાર કોઈ તત્વ હોય ને તો એ મુક્તાનંદ સ્વામી છે. અને એ મુક્તાનંદ સ્વામી અને રામાનંદ સ્વામીનું મિલન સરદારમાં થાય. મુક્તાનંદ સ્વામીએ પોતાના સદગુરુને પસંદ કર્યા છે સરદારમાં, પોતાના જીવનને સમર્પિત કર્યું છે સરદારમાં. આપણા પૂજ્ય શ્રીજી સ્વામી એમનું પૂર્વાશ્રમનું ગામ, જન્મભૂમિ સરદાર છે. સરદારમાં આ સરોવર જેની વાત આપણે સાંભળી હમણાં, એ સરોવરના કિનારે અમે ખૂબ બેસતા. અત્યારે તો પાણી બહુ ઓછું ભરાય, અમે તો જોયું નથી, પણ ગામના લોકો કે ક્યારેક ક્યારેક ભરાય છે, અમે નથી જોયું. પણ એ સરદારના સરોવરમાં ચણા બહુ મીઠા થાય દાદા, તળાવના ચણા તમે ખબર હશે દાદા. સરદારની શેરડી ને સરદારના ચણા એટલા બધા સંતોએ જમાડ્યા છે. આ સરોવરના કિનારે આ દરબારનો કિલ્લો, એના અવશેષો, એ દરબારગઢ આજે પણ મોજૂદ છે. અમે ફર્યા છીએ, અમે ગયા છીએ, દર્શન કર્યા છે, એટલે આનંદ થાય. આ કથા સાંભળીએ છીએ, કથા વાંચીએ છીએ, અને પુરુષોત્તમ નારાયણના એ દિવ્ય દર્શન જાણે આપણે કરતા હોય એવું લાગે. વર્ણન કેટલું સરસ આવ્યું. મહારાજ એ મોટા સરોવરના કિનારે બેઠા છે, દક્ષિણ તરફ એક મોટો પથ્થરથી બાંધેલો દક્ષિણ તરફનો ભાગ સરોવરનો એ પથ્થરથી બાંધેલો છે, જેમાં કોઈ પણ પ્રકારની ખામી નથી. જૂના સરોવરો એ પથ્થરથી બાંધેલા હોય એટલે લોકોને સ્નાન કરવું ઈઝી પડે, કપડાં ધોવા ઈઝી પડે, બેસવું ઈઝી પડે. રાજા મહારાજાઓ આવું કામ કરતા, જેમ કે આપણી ગોમતી. ગોમતી સરોવર પણ વિહારીલાલજી મહારાજે પથ્થરથી બાંધ્યું છે, તમે જોયું ને. અમે હમણાં જ 2 મહિના પહેલા ઇન્ડિયા ગયા. ગુરુજીએ ખાસ આજ્ઞા કરી, ગોમતી સરોવર દર્શન કરવા જાઓ. હું ને નિષ્કામ સ્વામી બંને ગયા, સાથે અક્ષય સ્વામી હતા. આમાં વર્ણન આવ્યું, શું વર્ણન આવ્યું સાંભળજો. પથ્થર વિવિધ ભાતી કે બાંધે દક્ષિણ તટ, દક્ષિણ દિશામાં કિનારો બાંધ્યો છે. પરમ ચાતુરી લાઈ કે એવી ચતુરાઈથી પથ્થર બાંધ્યા છે. કોહુન રખે ઘટ, એમાં કોઈ ઘટ ખામી કાઢી જ ન શકે, શોધી જ ન શકે, આવી રીતે પથ્થરો બાંધ્યા હતા. ગોમતી સરોવરના કિનારે અમે ગયા. અક્ષય સ્વામીએ સરસ વાત કરી, અમને પ્રેક્ટિકલ બતાવ્યું. અમને કહ્યું, જુઓ સ્વામી, આ ત્રણ બાજુના કિનારા વિહારીલાલજી મહારાજના બાંધેલા, વર્ષો પહેલાનું કામ. કેટલા વર્ષો પહેલાનું કામ, ઓલમોસ્ટ લગભગ 150 વર્ષ, 125 થી 150 વર્ષ જૂનું કામ. અને આ નવું કામ હમણાંના માણસોએ કરેલું કામ. કેટલો તફાવત દેખાય, તમે આમ ઉભારો ને, આમ જુઓ ને તો કેટલું ચોક્કસ કામ છે એ દેખાય, અને આમ જુઓ ને તો કેટલું અનઇવન કામ છે એક સેકન્ડમાં તમે જોઈ શકો. એ જગ્યા એ ઉભા રહીને જુઓ તો હું કહેવા એ માંગુ છું કે આપણા ઇતિહાસની અંદર થોડા ઊંડા ઉતરીએ ને, એટલા સારા સારા કાર્યો ભગવાને કર્યા છે,
મહારાજના સમયના નંદ સંતોએ કર્યા છે. જેમ કે સદગુરુ બ્રહ્માનંદ સ્વામીની બનાવેલી મૂળીની હવેલી, જેણે સાંભળ્યું હોય, જાણ્યું હોય અને જોયું હોય તો ખબર પડે. મૂળીની હવેલી બ્રહ્માનંદ સ્વામીએ બનાવડાવી, એની જે કોતરણી કરી છે એ કોતરણી કામ આજે પણ તો તમે જોવા જાઓ ને તો તમને ખબર પડે. ભગવાન સ્વામિનારાયણના અનેક નામો છે, અનેક કાર્યો છે, એમાંનું એક કાર્ય ભગવાન સ્વામિનારાયણનું કલાના પારખું હતા. કેવા હતા? કેવા હતા? કલાના પારખું હતા અને કલાના પોષક હતા. વડતાલનું મંદિર અત્યારે તમે પ્લેનમાંથી ફોટો લો, પ્લેનમાંથી એને જુઓ, બર્ડ આઈ વ્યૂ જેને કહેવાય, તમે જુઓ તો આખું મંદિર એટલી સરસ રચનાથી બનાવેલું છે. એના શિખરો, એના ઘુમ્મટો, એની રૂપચોકી, એના દાદરા જોયું છે તમે? શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સ્વામીને આજ્ઞા કરી, સ્વામી આપ વડતાલ જાઓ અને ત્યાં મંદિર કરો, ત્યાં લક્ષ્મીજીએ મોટું તપ કર્યું છે, માટે અમારી ઈચ્છા છે કે ત્યાં લક્ષ્મીનારાયણ દેવ પધરાવા છે. અને બ્રહ્માનંદ સ્વામી તો 64 કળાને વિશે નિપુણ એમ કહી શકાય, 64 કળાને વિશે નિપુણ. આ તો શ્રીજી મહારાજ જોડે છે એટલે, બાકી એક એક સદગુરુ અનંત કોટી બ્રહ્માંડના ઈશ્વર થઈને પૂજાય એવા હતા. ગોપાળાનંદ સ્વામી હોય, બ્રહ્માનંદ સ્વામી હોય, કે જેવા તેવા હતા. શ્રીજી મહારાજનું સર્વોપરીપણું જ એ છે, આપણી બુદ્ધિ તો ત્યાં સુધી પહોંચે પણ નહીં, આપણી બુદ્ધિ તો ત્યાં સુધી પહોંચે જ નહીં. એક બહુ સારા સંતે વાત કરી કે મને એક મુંબઈમાં નાસ્તિક માણસ મળી ગયો, અને મુંબઈના એ નાસ્તિક માણસે ઘણા બધા પ્રશ્નો પૂછ્યા અને છેલ્લે કહ્યું, તમે તમારા ભગવાનને સર્વોપરી કહો છો, એમ બધા પોતપોતાના ભગવાનને સર્વોપરી કહે જ છે, તો તમારા ભગવાનનું સર્વોપરીપણું સિદ્ધ કરો તો માનો. સંતને એમ થયું, હવે આ નાસ્તિક માણસ અને એને ભગવાન સર્વોપરી સિદ્ધ, જે ભગવાનને જ નથી માનતો એને પાછું ભગવાનનું સર્વોપરીપણું કેમ સિદ્ધ કરવું? પ્રશ્ન સાચો છે પણ એની લાયકાત જવાબ સાંભળવાની નથી હજી. એક તો આંધળો હોય અને એને તમારે શીખવાડવું છે આ લાલ કલર છે અને આ કાળો કલર છે, કોને શીખવાડવું છે? ઇઝ ઇટ ઇઝીયર? આંધળાને રંગનું જ્ઞાન આપવું કદાચ શક્ય છે, પણ અજ્ઞાની માણસને, અનધિકારી માણસને, અપાત્ર માણસને સત્યનું જ્ઞાન આપવું ને એના કરતા અઘરું છે. આ ભગત ભણે છે, પૂછો તર્ક સંગ્રહમાં સૌથી પહેલા અધિકારીની વાત આવે છે કે નહીં? આપણા બધા શાસ્ત્રોમાં અધિકારીની ચર્ચા પહેલા છે, જે સંસ્કૃતના જૂના ગ્રંથો છે. આ ગ્રંથનો અધિકારી કોણ, કેવું પાત્ર હોય તો આ ગ્રંથ સંભળાવજો, આ ગ્રંથ ભણાવજો, તો તમારી મહેનત સાર્થક થશે. આ ક્વોલિફિકેશન જોયા વગરનું ચાલુ થઈ ગયું ને દાદા, એમાં જ બધી મુસીબત થઈ. પણ એ બહુ સારા સંત, એમણે વાત કરી કે મેં એને કહ્યું, તું હનુમાનજીને માને કે નહીં? તો કે હનુમાનજી દાદા તો પાક્કા, એ તો સાચા છે ને પ્રગટ છે. તો કે હનુમાનજી દાદા પ્રગટ છે, તે સારંગપુરનું કંઈ નામ સાંભળ્યું છે? તો કે હા. ગયા છો? કે ના. તો કે સારંગપુરમાં અમારા હનુમાનજી દાદા પ્રગટ છે, એ તમે સાંભળ્યું છે ને? તો કે હા. સારંગપુરમાં હનુમાનજી દાદા બેઠા છે, એને કોણે બેસાડે એ ખબર છે? એ નથી ખબર. ત્યાં જાઓ, જોજો, જે સારંગપુરના હનુમાનજી મહારાજ તમે માનો છો જાગતા દેવ, પ્રગટ ભગવાન, બોલતા ચાલતા દેવ, કામ કરનારા, એ હનુમાનજી મહારાજ જે મહાપુરુષના સંકલ્પથી ઐશ્વર્યવાન બને, એ સદગુરુ ગોપાળાનંદ સ્વામી એમની લાકડી, આ બધી વાત કરી. હનુમાનજી કરતા ઐશ્વર્ય લાકડીમાં વધારે, તે લાકડીને રાખનારા ગોપાળાનંદ સ્વામીનું ઐશ્વર્ય કેટલું, અને એવા ગોપાળાનંદ સ્વામી એક નહીં એવા 500 પરમહંસ જે પુરુષોત્તમ નારાયણની ચરણના રજ થઈને ચરણમાં બેસતા ને, એટલા માટે ભગવાન સ્વામી નારાયણ સર્વોપરી છે. બાર ઇંચની ફૂટપટ્ટી લઈને કોઈક માણસ આખી પૃથ્વીને માપવા નીકળે, જોઈ લો કેટલા ફૂટની છે આ પૃથ્વી, શક્ય ખરું? બોલો બોલો. વિરસદના જ્ઞાનજીવન સ્વામીએ દ્રષ્ટાંત આપેલું છે દાદા, હું કહું છું.
બીજું દ્રષ્ટાંત સ્વામી આપતા, વિરસદના જ્ઞાન જીવન સ્વામી દ્રષ્ટાંત બહુ સરસ આપતા. મુંબઈના હરિભક્તોએ વાત મને કીધી છે, સ્વામીના મુખે સાંભળેલી, કે હીરા જોખવાની કાંટી ઉપર આ 10 ટનનો ટ્રક ન જોખાય. સમજી ગયા તમે? 10 ટનનો ટ્રક નીકળે અને એને કે આમાં 10 ટન છે હું ખાતરી, તો કે લાવો પેલી હીરા જોખવાની કાંટી છે ને તમારા ઘરમાં, મૂકો હમણાં જોઈ લઈએ, ચાલે? આપણી તુચ્છ બુદ્ધિ, આપણી માઇક બુદ્ધિ, આપણી પામર બુદ્ધિ, એનાથી પરમેશ્વર ક્યારેય પામી શકાતા નથી. એટલા માટે શાસ્ત્ર કહે છે તદ વિજ્ઞાનાર્થમ, એ પરમેશ્વરને જાણવા માટે, અનુભવવા માટે ગુરુમેવાભિગચ્છેત, એક જ માર્ગ છે, સાચા સદગુરુનું શરણ. એવા સંત જ્યારે જીવને મળે છે ને, ત્યારે એટલી વાત ચોક્કસ છે, એ સંતના સમાગમના પ્રતાપે કરીને એ જીવ પણ પરમેશ્વર સુધી પહોંચી જાય છે. હું એટલા માટે આ વાત કરું છું, શ્રીજી મહારાજે જે કાર્યો કર્યા છે, એમના સર્વોપરી કાર્યો એટલા બધા છે ગણી ન શકાય. એમનું ઐશ્વર્ય સર્વોપરી છે, સમાધિ પ્રકરણ સર્વોપરી છે, ધર્મોપદેશ સર્વોપરી છે, જીવનની રીતભાત સર્વોપરી છે, પણ એવી જ રીતે ભૌતિક કાર્યો, મંદિરોની રચનાઓ, વડતાલનું મંદિર તમે જુઓ કેવું સરસ, ગઢપુરનું મંદિર તમે જુઓ કેટલું અદ્ભુત, મૂળીની હવેલી જેમાંની એક અતિ અમૂલ્ય વસ્તુ ગણાય છે શિલ્પની દ્રષ્ટિએ, ભગવાન શ્રીહરિની હાજરીમાં કાર્ય થયું હું કહેવા એ માગું છું. આવા આવા અનેક કાર્યો ભગવાન શ્રીહરિએ કર્યા છે. આવું જ એક શહેર નગર સરદાર, સરદાર નગરની સરોવરની પાળ ઉપર પ્રભુ બિરાજમાન થયા છે. રાજા જાડેજા, દરબાર, તોંગાભાઈ વગેરે ભક્તો આવ્યા છે. આ ગ્રંથો જ્યારે આપણે વાંચીએ, સદગુરુ આધારાનંદ સ્વામી હોય, સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી હોય, નાનામાં નાના હરિભક્તના નામ તમે જુઓ. આમાં રાજાનું નામ આવ્યું, દરજી હરિભક્તોનું નામ પણ આવ્યું, અરે ખોજા મુસ્લિમ જ્ઞાતિના હરિભક્તો હતા એનું નામ પણ આવ્યું, અરે સ્ત્રી હરિભક્તો કોણ કોણ હતા એના નામ પણ શાસ્ત્રોમાં અમર બની ગયા. ત્યારે આપણને એમ થાય, ભગવાન સ્વામિનારાયણનું PRO કેટલું પાવરફુલ હશે. હે દાદા, શીખવા જેવું છે કે નહીં? PRO વર્ક કેટલું પાવરફુલ હશે. ત્યારે આજના જેવા કઈ સાધનો સુવિધાઓ નહોતી, આજની જેવી કોઈ વસ્તુ નહોતી, છતાં પણ ભગવાન સ્વામિનારાયણનું, ગુરુજી કહે છે ને, આ મારો પરિવાર છે, આ પરિવાર ભાવના, વસુધૈવ કુટુંબકમની ભાવના ભગવાન સ્વામિનારાયણનો જે છે અમારો છે, આ જે ભાવના ભગવાન સ્વામિનારાયણની હતી, જે સંતોમાં આવી, જે હરિભક્તોમાં આવી, જે પુરુષોમાં આવી, જે બહેનોમાં આવી, કોઈ પણ ગામનું નામ આવે ને એટલે એક એક સંત, એક એક હરિભક્તને થઈ જાય, આખા ગામમાં અમારા આત્મીય આટલા ભક્તો છે. એક એક તમે વિચારો તો કરો, કોઈ પણ ગામનું નામ આવે, એ નિષ્કુળાનંદ સ્વામી હોય તો એ શું, અને એ આધારાનંદ સ્વામી હોય તો એ શું. આમાંથી આપણે પણ એટલું શીખવા જેવું ખરું કે આપણે આપણા હરિભક્તો હેતવાળા હોય, મહારાજના ગુરુજીના નિષ્ઠાવાળા હોય, આપણે યાદ રાખીએ, એને આપણું કુટુંબ માનીએ, એનો આપણો પરિવાર માનીએ. ગુરુજી કહે છે ને કે આ દેહના સગા એ તો દગા જ આપવાના, સાચા તો આત્માના સગા ભગવાન અને ભગવાનના એકાંતિક સંતો ને ભક્તો છે. જગતના સગપણ કરીશું તો કલ્યાણ બગાડશે, અને આ ભગવાન સંબંધી ભક્તો સંતોમાં જો સગપણ કરીશું ને તો કલ્યાણ સુધારશે. એટલે તો ગુરુજીનું સૂત્ર છે, હરિમાં હેત કરો. કેમાં હેત કરો? હરિમાં હેત કરો. ગમે ત્યાં જઈએ, અમે કેનેડા ગયા, કેટલી બધી વાતો સાંભળી, હરિભક્તો આવે, નજીક બેસે, થોડી વાર થાય અને વાત કાઢે,
એના દુઃખની વાતનો સાર એટલો જ હોય કે એના નજીકના નજીકના સગાએ બહુ મોટો દગો આપી દીધો. આનાથી વિશેષ વાત લગભગ હું સાંભળતો નથી. બધી વાત એનો સાર આટલો જ હોય છેલ્લે. પાઘડીનો વળ ક્યાં હોય? એમ બધી વાતનો સાર એટલો, દુઃખ હોય એટલે સ્વામીને કે સ્વામી એકલા મળવું છે એટલે આપણે એકલા મળીએ. સ્વામી 10 મિનિટ ક્યારે આપશો એટલે આપણે એને 10 મિનિટ નહીં અડધો કલાક આપી દઈએ. ખબર જ છે થોડું એક્સટેન્શન માગશે જ, ખબર પડી જાય. દુઃખતી વાત સાંભળીએ, હું કહેવા એ માગું છું એનો અર્થ એવો છે, સગાએ તો આપણને દગો આપ્યો એ વાત તો બરાબર જ છે, પણ આપણે પણ એના ઉપર એટલો બધો વિશ્વાસ મૂકી દીધો, ભગવાનની આજ્ઞા લોપીને વિશ્વાસ મૂકી દીધો, એનું 2-4-5 વાર આવું જોયું છતાં મૂકી દીધો, તે આપણી ભૂલ નથી? બોલો બોલો. $50,000 લઈ ગયો, $60,000 લઈ ગયો, પૂછવાનું મન થાય ભગવાન અર્થે ક્યારે $500ની સેવા કરી દિલથી? ભગવાનના કોઈ ગરીબ ભક્ત હોય એને ક્યારે $500ની તમે મદદ કરી ખરી? ભગવાનનું કોઈ કાર્ય એને પોતાનું માની ક્યારે આપણે એટલા ઘસાણા ખરા? એટલા માટે આ શાસ્ત્રની એકે એક વાત, મહારાજની ભોજન લીલા હોય કે પછી મહારાજની પીરસવાની લીલા હોય, આમાંથી સમજવાનું એટલું જ છે, આપણને મહારાજમાં હેત થાય, આપણને એકાંતિક સંતોમાં હેત થાય, આપણને આ ભક્તોમાં હેત થાય, તો સમજવું કે આપણે બરાબર સાચી દિશામાં આવી ગયા. અને એના સિવાય બીજી જગ્યાએ હેત થઈ ગયું તો સમજવું કે હજી આપણે સાચી દિશામાં નથી. ક્યારેક અથડાવાના અથડાવાના ને અથડાવાના. જવું છે અમેરિકા અને અફઘાનિસ્તાનના પ્લેનમાં ચડી જઈએ તો શું આવે? ડોલર વાળો દેશ આવે હે કે પઠાણ વાળો દેશ આવે? ત્યાં ઉતરો તો ઉજળા ઉજળા માણસો મળે તમને. અજયભાઈ, અફઘાનિસ્તાનની તમે ફ્લાઇટ લીધી ને, દિશા ખોટી પકડી છે. દિશા તો બદલવી પડશે, બદલવી પડશે ને બદલવી જ પડશે. આ શાસ્ત્ર આપણી શાન ઠેકાણે લાવે એવું છે. આ શાસ્ત્ર આપણને સાચી સમજણ આપે છે. અદભુત વાત છે, આપણે થોડી સાંભળી લઈએ. આવી રીતે બધા હરિભક્તો મહારાજનું સામયુ કરવા આવ્યા છે સામે ચાલીને. દરબાર તોંગા ભાઈએ શ્રીહરિને હાથ જોડીને કહ્યું, હે પ્રભુ, આપ મારી વિનંતી સાંભળો, આપ પૂર્ણ કામ છો. અમારે ગામ સરદાર પધાર્યા, આપ ભલે પધાર્યા, સંતો અને હરિભક્તોના સમાજ સાથે લાવ્યા, તે બહુ જ સારું કર્યું. હરિકુન રૂપ કહત કર જોરી, બિનતે સુનિયે અબ પ્રભુ મોરી. નૃપકુ કહત કર જોરી, નૃપ હરિકુન રૂપ કહત કર જોરી, બિનતે સુનિયે અબ પ્રભુ મોરી. પુર મે આયે પુરન કાજા, ભલે આયે સંગ લયે સમાજા. પ્રભુ આપ ભલે પધાર્યા, આપ સંતો ભક્તોને સાથે લઈને આ નગરમાં પધાર્યા, આ નગર આજે ધન્ય થયું. નગરમાં રહેનારા નગરવાસી અમે બધા આજે ધન્ય થયા. હે આજ શ્રી જે મહારાજ ભલે આવ્યા રે, એ સાથે સંતો મુક્તોને ભલે લાવ્યા રે. મહારાજ તમે સંતો સાથે ભક્તો સાથે પધાર્યા, ભલે પધાર્યા, દયાળુ ભલે પધાર્યા. આ ભલે શબ્દ સમજો છો ને તમે? ભલે પધાર્યા, ખૂબ સારું કર્યું મહારાજ. જ્યારથી આપના સમાચાર મળ્યા ત્યારથી અમારા મનમાં ઘણો જ આનંદ થયો. આ ગામ સદગુરુ રામાનંદ સ્વામીના શિષ્યોનું છે. આપ અહીં પહેલી વાર આવ્યા છો તો સહુને અહીં બોલાવો, આનંદના રંગની રેલી મચાવો. રામાનંદ સ્વામી અમારો બહુ ખ્યાલ રાખતા, અને સ્વામી તો કેવા હતા, વૃદ્ધોમાં વૃદ્ધની રીતે અને બાળકોમાં બાળકોની રીતે રહેતા. આપ સ્વામીની ગાદી ઉપર બેઠા છો, આપનો ઘણો સારો પ્રતાપ સંભળાય છે. આપ ધ્યાન સમાધિ વગેરે બહુ રીતે કરાવો છો. રાજાની પ્રાર્થના સાંભળીને શ્રીહરિ તૈયાર થઈ ગયા. તત્કાળ અનંત પ્રકારના વાજિંત્ર વાગવા લાગ્યા.
શ્રીહરિએ પોતાને શરીરે બધા વસ્ત્ર સોનેરી ધારણ કર્યા, છાતી ઉપર મોતીના હાર, બાજુબંધ અને તોરાએ બધું ધારણ કર્યું, બધા ઘોડાઓનો સાજ શણગાર પણ સોનેરી તૈયાર કરાવ્યો, પગમાં પહેરાવેલા જડાઉ ઝાંઝર ઘોડાના પગની ચાલ પ્રમાણે ઝણણ ઝણણ ધ્વનિ કરતા હતા. આવા અશ્વને જોઈને શ્રીહરિએ તેના ઉપર સવારી કરી. મૂર્તિ અત્યંત મનોહર લાગતી, કરોડો કામની છબીને લજાવે એવી સર્વોત્તમ શોભા બની હતી જે વર્ણવી શકાતી ન હતી. અનંત કોટી બ્રહ્માંડના ધણી પુરુષોત્તમ નારાયણ પ્રગટ આ પૃથ્વી ઉપર વિચરણ કરતા હોય એ શોભા કોણ વર્ણવી શકે, કેવી રીતે વર્ણવી શકાય? કરોડ કરોડ કામદેવ પણ જ્યાં લજ્જિત થાય. અદ્ભુત શોભા છે, કેવી સરસ નાની પ્રાર્થના આવી. હરિકુન રૂપ કહત કર જોરે, બિનતી સુનિયે અબ પ્રભુ મોરે, પૂર મે આયે પૂરન કાજા, ભલે આયે સંગ લઈ સમાજા. હે પૂર્ણ કામ, આપ પૂરમાં ભલે પધાર્યા, પહેલી વાર આપ પધાર્યા છો. મહારાજ, આ ગામ રામાનંદ સ્વામીનું અતિ વાલું ગામ છે, સ્વામી અમારી ખૂબ સંભાળ રાખતા. ઇન્ડાયરેક્ટલી આ ભક્તો વિનંતી કરે છે, પ્રભુ તમે પણ અમારું ધ્યાન રાખજો, ભૂલી ના જતા. આ ભક્તોએ બહુ સરસ વાત કરી, આ વિનંતી જો કરવાની રીત છે. હા, કોઈ મોટા માણસ હોય અને એને નાના માણસે કઈ વાત સંભળાવી હોય ને તો સંભળાવવાની આ રીત છે. આ હરિભક્તોએ જેટલી વાત કરી છે ને, ઇન્ડાયરેક્ટલી મહારાજને પ્રાર્થના પણ કરી છે, ઇન્ડાયરેક્ટલી મહારાજને કહેવાની જે વિનંતી હતી એ વિનંતી પણ બહુ સારી રીતે કરી છે. અને મહારાજ, આપના ગુરુ રામાનંદ સ્વામી એમની કેવી રીત હતી? વૃદ્ધો સાથે વૃદ્ધ સમાન થઈ જતા, બાળકો સાથે બાળક જેવા થઈ જતા, આવી રીત ગુરુ મહારાજની હતી. એટલે તમે પણ આવી રીત રાખજો તો અમારા ગામમાં બહુ સારી રીતે તમે મહારાજ કામ કરી શકશો. કેવી મીઠી ટકોર કરી હે દાદા, સાચી વાત કે નહીં? આ બહુ સાચી વાત છે. હમણાં બ્રહ્મવિદ્યામાં આપણા સત્સંગ સ્વામી નાનો લેખ લખ્યો છે, સત્સંગ સ્વામીનો લેખ, એટલે એટલી અદ્ભુત એમણે વાત કરી છે. ટકોર કરે ને ત્યાં સુધી વાંધો નહીં, પણ ટક ટક ચાલુ થઈ જાય ને, સમજી ગયા? ટકોર કરે ત્યાં સુધી વાંધો નહીં, પણ ટક ટક કરે ને. બોલો. એક છોકરો સ્કૂલેથી આવ્યો, હજી તો જોડા ઉતારે એના પેલા દરવાજામાં ઉભો છે છોકરો, ને અંદર એના બાપ સોફા પર બેઠા, ત્યાંથી બૂમ પાડી, એ આજે સ્કૂલે શું ભણાવ્યું તારા શિક્ષકે? છોકરાનો મગજ ગયો, પણ છોકરાએ બહુ સારી રીતે જવાબ આપ્યો, બાપુજી તમારા ધંધા ઉપર હું ચાલે હું ક્યારે પૂછું છું, તમારા બિઝનેસમાં હું માથું મારું છું, તો તમે શા માટે માથું મારો છો? કહેવાની રીત, કહેવાનો વિવેક, આ એક વિવેક આપણે આ કથામાં વારંવાર શબ્દ આપણે સાંભળીએ છીએ. ગઈકાલે બહુ સરસ નિષ્કામ સમયે વાત કરી, કથામાં વાત આવી. શું વાત આવી? કે પ્રેમ હોય ને પીરસતી વખતે દેખાય આવે. શ્રીજી મહારાજ પીરસવામાં અતિ કુશળ હતા. બીજા કોઈ પીરસે ને એ મહારાજને ન ગમે, મહારાજ જાતે જ પીરસે, રૂચિ જોઈને પીરસે, પ્રાણે પીરસે. જોયું મહારાજનો વિવેક બતાવ્યો. પાંચ વાર પંગતમાં મહારાજ ફરતા, આવી રીતે સંતો ભક્તોને પ્રેમથી પીરસતા. અને પછી બહુ સરસ વાત આવી, પ્રેમ હોય ને પીરસતી વખતે દેખાય. પણ નિષ્કામ સ્વામી ચોખવટ કરી, કારેલાનું શાક બનાવ્યું હોય અને પ્રેમ ઉભરાય આવે, આવી કથા સાંભળી હોય કે પીરસતી વખતે પ્રેમ દેખાય અને કારેલાનું શાક લઈને પહોંચી જાય, જોયા વગર નાખી દે, મુકેશભાઈ વાત સાચી છે, પીરસવામાં પ્રેમ દેખાય આવે, પણ સામે વ્યાળી વ્યક્તિની રુચિ જોવી જોઈએ, એની સ્થિતિ જોવી જોઈએ, એને કેટલું જેમું છે નથી જેમું એ વિવેક પણ જાળવવો જોઈએ.
કોઈ પણ વાત વિવેક વિના જો લેવામાં આવે ને તો એ વાત એની અવળી અસર થાય. કોઈ પણ વાત વિવેક સાથે જો લેવામાં આવે ને તેની સવળી અસર થાય. સવળું ગ્રહણ કરવું એને જ વચનામૃત વિવેક કહે છે. દરેક જગ્યાએ બે વસ્તુ છે, વૃદ્ધ સાથે વૃદ્ધ થવું અને બાળક સાથે બાળક થવું. જગતમાં કહેવત છે, સંગ એવો રંગ. અને આજે પણ તમે જો નાનો છોકરો એની સાથે ગમે તે જાય, એ છોકરા જેવો થઈ જ જશે. એ સંદર્ભની વાત નથી, જેવા સાથે તેવા એ સંદર્ભની વાત નથી. આ વાત એ છે કે કોઈ વૃદ્ધ વ્યક્તિ હોય તો એની સાથે ગંભીરપણે ચર્ચા કરી શકે, કોઈ બાળક હોય એની સાથે થોડું રમૂજ કરીને એ સમજી શકે, એવી રીતે ચર્ચા કરી શકે. આ વાતનો સાર એ છે. એવરી કોઈન હેઝ ટુ ફેજીસ. દરેક વસ્તુની બે બાજુ છે. એમાં કઈ બાજુ સારી છે અને કઈ બાજુ નબળી છે, કોઈ પણ વાત હોય એને જો સમજનાર વ્યવસ્થિત ન હોય. વચનામૃતમાં મહારાજ એમ કહે, ગીતા અને ભાગવત જેવા સત્શાસ્ત્રને વિશે અસત્પુરુષ છે એ તો અવળી સમજણને ગ્રહણ કરે છે અને એમાંથી જ ભગવાનને નિરાકાર સિદ્ધ કરે છે. એટલા માટે શાસ્ત્ર વિના સંત ન સમજાય અને સંત વિના શાસ્ત્ર ન સમજાય. આ બે વસ્તુ જો જીવનમાં આવી જાય ને, શાસ્ત્ર સંતને સમજાવે છે. શાસ્ત્રમાં લખેલા લક્ષણોથી શાસ્ત્રને વાંચનાર, શાસ્ત્રને સાંભળનાર એ સંતને ઓળખી શકે છે. બધા નથી ઓળખી શકતા. અને સંત મળે ને પછી શાસ્ત્ર સમજાય. બંને અરસ પરસ એકાબીજાને સમજાવે છે. અને શાસ્ત્ર ને સંત આ બંને જેને મળી જાય એને ભગવાન નથી મળ્યા છતાં મળેલા જ છે. આ વિવેક છે. રામાનંદ સ્વામીની આવી રીત હતી, શ્રીજી મહારાજની પણ એવી રીત હતી. આપણે જાણીએ છીએ, સુરાખાચર વગેરે ભક્તોની સાથે બેઠા હોય તો મહારાજ કેવી ચર્ચાઓ કરતા, કેવી રમૂજ કરતા, આનંદની તો છોડો ઉછળતી, ઘોડા ખેલવતા. અને મુક્તાનંદ સ્વામી કે નિત્યાનંદ સ્વામી સાથે, સંતો સાથે બેઠા હોય ત્યારે કેવી ગંભીરતા, કેવી ઊંડી ચર્ચા, જે ઉપનિષદોમાં વેદોમાં ગુપ્ત રીતે રહી છે, કોઈ પકડી ન શકે એવી વાતો નિત્યાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીની સાથે ભગવાન શ્રી હરિ કરતા. અને એ વાતો આ વચનામૃતમાં લખાઈ ગઈ. એટલા માટે કહેવામાં આવે કે આ દુનિયાની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જ્ઞાનની પરાકાષ્ઠા જો જોવી હોય ને તો આ વચનામૃતમાં ભરી છે. કોઈ દાર્શનિક, કોઈ તત્વચિંતક માણસ આ વચનામૃત ગ્રંથ વાંચે ને તો એટલું એના હૃદયમાંથી તો નીકળી જ જાય કે આટલું ઉત્કૃષ્ટ જ્ઞાન આટલી સરળ ભાષામાં આના પહેલા કે આના પછી કોઈ આપી શકે, શક્ય જ નથી. દ્રષ્ટાંત અને સિદ્ધાંત સાથે, પાછું કેના સાથે? મહારાજે વચનામૃતમાં આપેલા દ્રષ્ટાંતો, એના ઉપર જો પીએચડી કરવી હોય ને કોઈને, થીસીસ લખવી હોય ને, તો એક માણસ ન લખી શકે, અનેક માણસો થીસીસ લખનારા જોઈએ. આટલી ગંભીરતા, આટલું ઊંડાણ આ વચનામૃતની વાતોમાં પડ્યું છે. એ મુક્તાનંદ સ્વામી વગેરે હોય ત્યારે મહારાજ એ ચર્ચા કરતા. કહેવાનું આ હરિભક્તોની વિનંતીનો સાર એવો છે કે ગુરુદેવ રામાનંદ સ્વામીની આવી રીત હતી, એટલે આ આખા ગામમાં ગુરુ રામાનંદ સ્વામીને સહુ કોઈ યાદ કરે છે. આપ પહેલી વાર પધાર્યા છો, અમારા ગામનો જાજો પરિચય હોય કે ન હોય અમે આપને જાણ કરી દઈએ, આપ પણ આવી રીતે આ ગામના ભક્તોને સુખ આપો. આ વિનંતીનો સાર પકડાણો દાદા હવે કે ના પકડાયો? હરિકુન રૂપ કહત કર જોરે, બિનતી સુનિયે અબ પ્રભુ મોરે, પુર મે આયે પુરન કાજા, ભલે આયે સંગ લયે સમાજા. આવી રીતે મહારાજને નગરમાં પધરાવ્યા છે, ભવ્ય સામયું કર્યું છે. ભગવાન શ્રીહરિ કેવા શોભી રહ્યા છે, કરોડ કરોડ કામની છબીને પણ લજ્જાવે એવી અદ્ભુત શોભા બની છે. ગામવાસી બધા ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે.
શ્રીહરિના દર્શન કરી આશ્ચર્યથી ચકિત થઈ ગયા. ચિત્રકારે આલેખેલા ચિત્રો હોય એમ દેખાવા લાગ્યા, ચોટી ગયા, સ્થિર થઈ ગયા, ભાન ભૂલી ગયા, આપણે કોણ છીએ એ ખબર ન પડી. સરદારવાસી બધા જ લોકોના મનની વૃત્તિને શ્રીહરિએ ખેંચી લીધી. ઘરમાં કોઈ માણસ રહી જ ન શક્યા. ઘરના કામ પડતા મેલીને ભગવાન શ્રીના દર્શન કરવા પહોંચી ગયા. કોઈ દૂધ ઉકળવા મૂક્યું હશે, દૂધ ત્યાં ને ત્યાં આ ઉકળશે, નીચે ઉભરાશે, નીચે જતું રહેશે, એ વિચાર્યા વિના દૂધ ત્યાં ને ત્યાં મૂકી જતા રહ્યા. કોઈ ગાયને દોતા હશે, એ ત્યાંથી ત્યાંથી નીકળી ગયા. કોઈ ઘરનો દરવાજો બંધ કરવાનું ભૂલી ગયા. કોઈ પૈસા ગણતા હશે, એ ત્યાં ને ત્યાં પૈસા મૂકીને ચોરની પણ પરવાહ કર્યા વિના નીકળી ગયા. બોલો, આવો પ્રેમ ભગવાન શ્રીહરિએ આ પૃથ્વી ઉપર પ્રગટ કર્યો છે. આ તો ભાઈ ભગવાન છે ને. ગુણાત્યાનંદ સ્વામી કે કરોડ મણ ચુંબકનો પહાડ આવ્યો હોય ને, આખી પૃથ્વીના લોઢાને ખેંચે એમ આ પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા. આખી દુનિયામાં ફેલાયેલા મોક્ષોને એમણે ખેંચી લીધા. મોક્ષનું જ્યાં જ્યાં બીજ હતું ને, એ બધાને ખેંચી લીધા. કેવી કેવી રીતે ખેંચ્યા, અદભુત છે. હા, એટલે તો શ્રીજી મહારાજના નામની પાછળ મહારાજ લાગે છે, રાજાધી રાજ લાગે છે. એ કઈ રજવાડું નહોતું કરતા, એમનું કોઈ રાજ્ય નહોતું, રાજાના રૂપમાં નહોતા, ત્યાગીની રીતે રહ્યા છે. ગુરુજીએ શિક્ષાપત્રી ભાષ્યની કથામાં કેટલી સરસ વાત કરી, કેટલી સરસ વાત કરી. બહુ સરસ. લોકો ઉપર શાસન કરવું ને એ રાજાનો ધર્મ છે. લોકો ઉપર શાસન કરવું એ રાજાનો ધર્મ છે, પણ લોકોના હૃદય ઉપર શાસન કરવું ને એ સાધુનો ધર્મ છે. કેવી સરસ વાત. શ્રીજી મહારાજ સાધુની રીતે હતા, એ રીતે જ રહ્યા છે, છતાં કહેવાય શું? શ્રીજી મહારાજ રાજાધિરાજ. અરે ભગવાન સ્વામિનારાયણનો પ્રેમ કેવો હશે! ભગવાન શ્રીહરિ માટે એક એક બિરુદ નંદસંતોએ આપ્યું, એ બિરુદ છે સ્નેહ સાગર. કેવું બિરુદ છે? સ્નેહ સાગર, પ્રેમનો દરિયો હતો. આ પૃથ્વી ઉપરની આવી કોઈ ઘટના અત્યાર સુધીમાં ઘટી નથી. કેવી ઘટના! શ્રીજી મહારાજ દાંતણ કરતા હોય, દાંતણ આમ નાખી દે તો કોઈક નંદસંતી દાંતણ ઉપાડી લે અને એ દાંતણ પૂજામાં રાખે. એ દાંતણને જોઈને રડે. સાંભળ્યું છે આવું ક્યારે? અરે ભગવાન સ્વામિનારાયણનો કેવો પ્રેમ હશે! આ પાપી સમાજમાં, આ પાપમય વૃત્તિથી બગડેલી દાનતની જીવનારા સમાજની વચ્ચે જ્યારે આપણે રહીએ છીએ, ત્યારે ભગવાન સ્વામિનારાયણના એક એક કાર્યને, એમના એક એક ચરિત્રોને આપણે વાગોળીશું ને, તો આપણને વાસ્તવિકતા શું છે અથવા શું હોવી જોઈએ ખબર પડશે. મેં સાંભળ્યું છે એવું, બહુ મને ખબર નથી, મને લાગે આશિત ભગતે કોઈક વાત કરી હતી. પેલો નોર્થ કોરિયા છે, ત્યાંનો કિંગ, શું નામ છે ખબર નહીં અત્યારે જે છે, જે નામ હોય તે, એના પિતાનું મૃત્યુ થયું હમણાં થોડા વર્ષો પહેલાની જ ઘટના. એના પિતાનું મૃત્યુ થાય અને એમાં જે કોઈ ન રડ્યા બધાને ગોળી મારી દીધી. બોલો, પરાણે પ્રેમ કરાવ્યા. તો હમણાંની ઘટના, સત્ય ઘટના આખી દુનિયા જાણે છે. હે અજયભાઈ, આ કયું રાજ્ય! બાપ આનો મર્યો, એ તો ખબર નહીં રેડો કે નથી રેડો, એ તો મેં પૂછ્યું, મને કઈ ઇતિહાસ હજી પાક્કો અહેવાલ નથી મળ્યો, પણ એના બાપના મૃત્યુમાં જે કોઈ ન રેડ્યા એ બધાને ગોળી મારી મોકલી દીધા. શું આ પૃથ્વી ઉપર તાઇફાઓ ચાલે છે! પાપી નરાધમ નીચ માણસોનું તાંડવ કેવું ચાલે છે દાદા! ત્યારે ભગવાન સ્વામિનારાયણનો નિર્મળ પ્રેમ, એનો સ્નેહ સાગર, એનો પ્રેમનો દરિયો, જેમાં પ્રેમાનંદ સ્વામી હોય કે મુક્તાનંદ સ્વામી હોય, અરે બ્રહ્માનંદ સ્વામી હોય. એક વાત બહુ સરસ સંભળાવું તમને, હા, એમ થાય કેટલી વાતો સંભળાવું. શ્રીજી મહારાજ પૃથ્વી ઉપર હતા ત્યારે મઢડા કરીને ગામ, આ ગામ માતાજીના મઢડા તરીકે પણ ઇતિહાસમાં નોંધાયેલું છે. એ ગામમાં જેઠા મેર કરીને એક સારા સત્સંગી ભક્ત, આ જેઠા મેર એવું કહેવાય છે, એને એના પત્ની બંને બ્રહ્મચર્ય પાળતા હતા. એક જન્મથી નહીં, પાછલા 100 જન્મથી એ બંને પતિ પત્ની થાય બ્રહ્મચર્ય પાળે,
ભગવાનનું ભજન કરીએ, એકવાર છતે દેહે આપણે ભગવાનને મેળવવા છે, આવો બંને સંકલ્પ કરેલો. કેટલા જન્મથી? થોડા પુણ્ય કે ભગવાન મળતા નથી. હળવે પુણ્ય હોય નહીં હરિ હરિ કથાનો પ્રસંગ. જન્માંતર સહસ્ત્રોત્થ એસહ સ્યાત પુણ્ય સંચય. કરોડો જન્મના પુણ્ય જેના ઉદિત થાય ને, એને આ પિયુડા મહારાજ, એને આવી ભગવાન શ્રીહરિની કથા, એને આવા પૂજ્ય ગુરુદેવ મળે, બાકી ન મળે હે, એ વાત તો નક્કી છે. સંતને કોઈ પ્રશ્ન પૂછ્યો, સ્વામીજી આ મંદિરમાં ખુરચીમાં બે ચાર પાંચ બેઠા હોય આવું કેમ, અને ત્યાં સામે તો જો પીઠામાં પેલામાં પેલામાં બારમાં આમાં તેમાં ચક્કાજામ, આવું કેમ? સંતે કહ્યું, આ સામેનું દેખાય છે ને આ દેખાય, આ બાજુનું દેખાય છે, હા સોનની દુકાન છે ને, અહીંયા બાજુમાં સોનીની દુકાન છે, ટ્રોપિયાનો એન્ડ સન્સ, આ સોનીની દુકાન જો ને આ બાજુ સબ્જી મંડી જો, ક્યાં વધારે ભીડ હોય? તો કે સબ્જી મંડીમાં. સાચી વાત છે, સબ્જી લેનારા જાજા છે, સોનું લેનારા તો, હીરા ઝવેરાતના ખરીદનારા તો બહુ ઓછા હોય. આ જેઠા મેર એના પત્ની કેટલા જન્મોથી બ્રહ્મચર્ય પાળે, વનવિચરણ કરતા નીલકંઠ વર્ણી સામે ચાલીને આવ્યા છે, દર્શન આપ્યા છે, મુમુક્ષુ પૂર્વજન્મના હતા એટલે પોતાના સ્વરૂપનું જ્ઞાન આપ્યું છે. સમય જતા નીલકંઠ વર્ણી તો ભગવાન સ્વામિયાન રૂપે પ્રગટ થયા છે. આ બાજુ કાલાંતરે જેઠામેર સાચા સદગુરુ રામાનંદ સ્વામીના યોગમાં આવ્યા છે, રામાનંદ સ્વામીને ભગવાન તરીકે સ્વીકાર્યા છે, સદગુરુ એ ભગવાનનું જ સ્વરૂપ છે. રામાનંદ સ્વામીની ગાદી ઉપર સહજાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન થયા છે. અને જેઠામેરની પત્નીને અહોભાવ થયો, અરે 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 અરે, એક દિવસની રાત એક બાલુડા બ્રહ્મચારી ખાટલામાં સૂતા છે, સાધુ સંત એને ભગવાન માની આપણે પૂજતા, એ બ્રહ્મચારીના શરીરની કાંતિ, મુખમંડળની શોભા જોઈને આપણને લાગતું હતું સાધુ ઘણા જોયા, મહાત્માઓ ઘણા સેવ્યા, પણ આવા બાલુડા બ્રહ્મચારી આપણે જોયા નથી. એ નીલકંઠ રાત્રે સૂઈ ગયા, પતિ પત્ની બંને પ્રદક્ષિણા કરે અને એમાં એમણે દર્શન કર્યા, એ નીલકંઠ વર્ણિના ચરણમાં અષ્ટકોણ ઉર્ધ્વરેખા સ્વસ્તિક જાંબુ જાઓ, ખૂબ વિનંતી કરી આપ રહી જાઓ, પ્રેમથી જમાડ્યા. પણ નીલકંઠ વર્ણિ ગયા તે ગયા, વર્ષો વીત્યા, એ મૂર્તિના ચિહ્નો, એ મૂર્તિની શોભા ભૂલાતી નહોતી. અને આજે બેને ખબર પડી શું, એ જે ઘરે આવ્યા હતા ને એ બીજા કોઈ નહીં, આજ સ્વામિનારાયણ. ભાઈ પછી તો કેવો મીઠો પ્રેમ થાય ને, હે દાદા, કોઈ વર્ષોથી ખોવાયેલી વસ્તુ કે વ્યક્તિ મળી જાય, કેટલો મીઠો પ્રેમ થાય. અને એમાં પોતાના હૃદયમાં તો હતું જ કે ભગવાન છે, પણ હવે તો ગુરુ રામાનંદ સ્વામીએ સિક્કો મારી દીધો, શું કે આ તો સહજાનંદ સ્વામી અમારા સ્થાને છે, એને ભગવાન માનીને સેવજો, જેમ કહેમ કરજો, એમાં જ તમારું કલ્યાણ છે. જેઠા મેર અને પત્નીને અહોભાવ સમાતો નથી, આનંદ સમાતો નથી. આ ભગવાન માટે શું કરી નાખીએ, જીવન નિછાવર કરી દઈએ, બલિ જાઓ, આ પ્રભુ ઉપર મારો સર્વસ્વ નિછાવર કરી દઉં. એમાં એની પત્નીએ ભાવ વિભોર થઈને, એવું કહેવાય છે, એટલા ભાવ વિભોર થઈને પોતાના હાથે સૂતર કાત્યું કે પ્રભુ માટે કંઈક સારી ભેટ બનાવીએ. સૂતર કાતી કાતીને તૈયાર કર્યું અને ગામમાં કોઈ સારા વણકર હશે એની પાસે એક સરસ મજાની ધોતલી એ વણાવી, સારામાં સારો કોઈ રંગરેજ હશે એની પાસે એની ઉપર સુંદર છાપો ઉપસાવી, આવી ધોતી તૈયાર કરી મૂકી રાખી કે મારે મારા હાથે મહારાજને આ ધોતલી અર્પણ કરવી છે. એવામાં ભગવાન સ્વામિનારાયણ અંતર્યામી છે, ભક્તોના મનોરથને પૂરા કરનારા છે, સામે ચાલીને પધારે. મઢડા ગામમાં જેઠામેરના ઘરે સોનાનો સૂરજ ઉગ્યો, આનંદ સમાતો નથી. મહારાજને બિરાજમાન કર્યા, મહારાજ માટે પેલી ધોતલી તૈયાર કરેલી, હૃદયમાં ઉમંગ હતો મહારાજને અર્પણ કરવી છે. પતિ પત્ની બંને પ્રેમે કરીને મહારાજને ધોતલી ઓઢાડી, મહારાજને એટલી બધી ગમી. કહેવાય છે શ્રીજી મહારાજ રોજ પૂજામાં સવારે એ ધોતલી, એટલે ખેસ આપણે કહીએ, આ સંતો ઓઢેવો, પણ એ બુટાદાર સાલ જેવું સરસ મજાની ધોતી ઓઢી અને મહારાજ સવારે પૂજા કરે, પૂજા કર્યા પછી ઓઢી હોય બેઠા હોય, સંતો મહારાજના દર્શન કરવા આવે. એક દિવસ મહારાજ બિરાજમાન છે, સંતો દર્શન કરે, બીજે દિવસે દર્શન કરે, ત્રીજે દિવસે, દરરોજ મહારાજના વસ્ત્ર બદલે પણ ધોતલી ન બદલે.
એક દિવસ પ્રેમાનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામી કીર્તન ગાયને બ્રહ્માનંદ સ્વામી આવ્યા. બ્રહ્માનંદ સ્વામી નક્કી કર્યું કે આજે મહારાજને રાજી કરીને ગમે તેમ કરીને આ ધોતલી લેવી છે. પણ બ્રહ્માનંદ સ્વામીને એમ થયું કે જો આમાં પ્રેમાનંદ જો હામે આવશે ને તો. બ્રહ્માનંદ સ્વામી ને પ્રેમાનંદ સ્વામી ભગવાનને સખા ભાવે પણ ભજતા અને સખી ભાવે પણ ભજતા. કેવો બંનેનો સખી ભાવ હતો એ કીર્તનમાં તમે સાંભળતા હશો. બ્રહ્માનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામીને એટલા બધા કટાક્ષ મારતા સ્વામી કીર્તનમાં કે મહારાજ મારે મોલે આવજો, મારી મેળીએ આવજો, અને હા મેં આ પ્રેમ સખી રહી છે ને એના દરવાજેથી જ નીકળજો. પણ ત્યાં રોકાઈ ના જતા પાછા. આટલો ઉત્કૃષ્ટ પ્રેમ બ્રહ્માનંદ સ્વામી અને પ્રેમાનંદ સ્વામીનો હતો. બ્રહ્માનંદ સ્વામી કહેવાય છે મહારાજ સાથે રમૂજ ચાલુ કરી, મહારાજને ખબર પડી ગઈ. બ્રહ્માનંદ સ્વામી રમૂજ કરતા કરતા કેવું કહ્યું, ધન્ય ધન્ય તેરો સુત, ધન્ય તોય કાતણ હારી, ધન્ય તોય વણકર વણી, ધન્ય તોય છાપ સમારી, ચતુર હસ્ત પરમાણ, ધ્યાન સંતન મન ભાઈ, અનંત કોટી બ્રહ્માંડ તેહ કર નેક ઢંકાઈ, વ્રજત્રિયા હરખ વિલસી ફિરે, નિષદિન જાવત જોતલી, કહે બ્રહ્મ મુનિ ઓઢત કૃષ્ણ, ધન્ય ધન્ય તોય ધોતલી. બ્રહ્માનંદ સ્વામી ધોતીનો છંદ બનાવ્યો. અરે ધોતલી, તારા સૂતરને ધન્ય, તારા સૂતરને કાતનારીને ધન્ય, તારા સૂતરને વણનારાને ધન્ય, અને તારી ઉપર સુંદર ભાત ભરનારા એ રંગરેજને જ પણ ધન્ય. અરે ધોતલી, તારા મહિમાનો શું વખાણ કરું, મોટા મુનિ મુનિઓ, મોટા મુનિઓ એ ભગવાનની સાથે તારું પણ ધ્યાન કરે છે. અરે ચાર હાથની ધોતલી, સ્વામીના શબ્દો, તે તો કમાલ કરી અનંત કોટી બ્રહ્માંડના ધણીને ઢાંકી દીધા આખે આખા. શબ્દો જો કટાક્ષ માર્યા. હા મહારાજ પણ બ્રહ્માનંદ સ્વામીની આ પંક્તિઓ સાંભળી ખડખડાટ હસવા લાગ્યા. અરે ચાર હાથની ધોતલી, તે તો કેવી કમાલ કરી, આખા બ્રહ્માંડને જે ઢાંકી દે પુરુષોત્તમ નારાયણ, અને એને તે ઢાંકી દીધા. બોલો, હે ધોતલી, વ્રજની સુંદરીઓ તને જોવા માટે હરખ ઘેલી થઈને દોડે છે, ભગવાને સાક્ષાત આ ધોતલી ઓઢી છે, માટે હે ધોતલી તને કહીએ એટલા ધન્યવાદ ઓછા છે. આમ ધોતલીની કવિતા કરવા લાગ્યા. મહારાજને ખબર પડી ગઈ. મહારાજ કે બ્રહ્મ મુનિ અમને છોડીને ધોતલીમાં વળગ્યા, દાનત બગડી કે શું? મહારાજ કે આમાં તો સ્વામી કે આમાં તો મહારાજ ભલભલાની દાનત બગડે એવી છે આ ધોતલી. આ બધા તમને જોવાનું છોડી અને આ ધોતલીને જોવાનું શરૂ કરી દેશે. આવીને આવી બીજી કથા તમે જાણો છો. શ્રીજી મહારાજ ભાવનગરમાં આવે, દરબાર વખતસિંહ બાપુના દરબારમાં પધારે. વખતસિંહને ત્યાં પધરામણી ભાવનગર શહેરમાં મહારાજ કરે. પણ કહેવાય છે ઇતિહાસમાં લખેલી આ સત્ય ઘટના કેટલી અદ્ભુત વાત. ભાવનગરના વખતસિંહ દરબારને એમ થાય, આહા, સ્વામિનારાયણ ભગવાનને જોવાનું છોડી ભગવાન સ્વામિયાણી પેલી ડગલી એને જોયા કરે. ત્યાં સુધીની વાત છે. દરબારને સુખેથી ઊંઘ નથી આવી, હેરાન થઈ ગયા. શ્રીજી મહારાજ તો ભૂલાણા નહીં, પણ મહારાજની ડગલી ન ભૂલાણી. માણસને બોલાવ્યો, તપાસ કર સ્વામિનારાયણના શરીર ઉપર પેલી ડગલી એ બનાવનાર કોણ કારીગર છે, ગમે ત્યાંથી મારે બાતમી જોઈ. તપાસ કરે સુરતના આત્મારામ દરજી, માણસને સુરત મોકલે. સુરતથી આત્મારામ દરજીને બોલાવે. આત્મારામ દરજીને વિનંતી કરે, સ્વામિનારાયણ ભગવાનને માટે તમે ડગલી બનાવી છે? હા, હમણાં આપી છે. હા, હમણાં જ આપી છે. અદ્ભુત છે એવી ને એવી ડગલી, તમે માગશો તે કિંમત મળશે. એક દરબાર માટે અમારા માટે બનાવવાની છે. આત્મારામે હાથ જોડ્યા, બાપુ ડગલી બનાવી આપું, પણ એવી ને એવી. કેમ એવી ને એવી? માગો તે કિંમત આપીશું. સ્વામિનારાયણ ભગવાન તમને પૈસા આપી શકે, હું પણ પૈસા આપીશ. માગશો એટલું સોનું, ઝવેરાત, પૈસા, જે માગો તે. આત્મારામ દરજીએ હાથ જોડ્યા, બાપુ ભગવાન સ્વામીને પૈસા નથી આપ્યા, એ પૈસાથી ડગલી ન બને એટલે જ કહું છું, એવી ને એવી નહીં બને. કેમ? અરે પ્રભુ, એ ડગલીમાં તો હેતના ટેભા છે, એક એક ટેભે ટેભે એમ થતું, મારો મહારાજ, મારો ભગવાન, મારો નાથ, મારો પ્રાણનો આધાર આ ડગલી પહેરશે એ કેવા રૂડા લાગશે, કેવા શોભશે.
હેતના ટેબા. કેવો શબ્દ, કેવો શબ્દ અજયભાઈ? ઇતિહાસમાં આવો શબ્દ મીઠો ક્યારેય વપરાયો નહીં હોય. આ ભગવાન સ્વામિનારાયણ સાહિત્યની, સાહિત્ય જગતને ભેટ છે, હેતના ટેભા. સુરતના આત્મારામ દરજી હાથ જોડ્યા, બાપુ એવી ને એવી તો ડગલી ન જ બની શકે, એ તો હવે ભગવાન સ્વામિનારાયણ માટે બની તે બની, ઇતિહાસમાં ડગલી અમર થઈ ગઈ. બોલો, ત્યાં સુધીની વાત છે. એ ડગલી, ડગલી જોઈને દર્શન કરનારાનું મન ડગલીમાં મોહી જતું મહારાજને છોડીને. તમે વિચાર તો કરો, આપણે તો જોઈ નથી, બાકી વિડીયો જોયો હોત તો આપણે થોડો લાભ લઈ લેત. એવી ને એવી આ ધોતલી. બ્રહ્માનંદ સ્વામીનું મન બગડ્યું, સ્વામીની દાનત બગડી. મહારાજ કહે, સ્વામી તમારી દાનત બગડી લાગે છે. બ્રહ્માનંદ સ્વામી કે, મહારાજ મારી નહીં, બધાની દાનત આમાં જ બગડવાની છે, તમે આને છોડી દો, અમારા જેવા કોઈ ઉત્તમ પાત્ર મળે ને એને આપી દો. આવું બ્રહ્માનંદ સ્વામી મેણું માર્યું. મહારાજ કે, સ્વામી આ ધોતલી રાખીને તમે શું કરશો? બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું, મહારાજ આવી ધોતલી એ તો કેટલી અમૂલ્ય છે. મહારાજે કટાક્ષ કર્યો, અરે સ્વામી તમારું શરીર મોટું, ના તો ચાર હાથની જ ખાલી ટૂંકી છે, ઓઢશો તો ખુલ્લું શરીર ઢકાશે નહીં. સ્વામીએ કહ્યું, મહારાજ આ ઓઢવાની ન હોય, આ પૂજામાં રાખીશ, દર્શન કરીશ. મહારાજ રાજી થઈ ગયા સ્વામીની કવિતાથી, સ્વામીની રમૂજથી. સારું બ્રહ્મ મુનિ, અમે પણ એવો સંકલ્પ કર્યો છે, કોઈ સારી વસ્તુ હોય ને તો અમારા સાધુને ભક્તોને આપીને રાજી થઈએ, માટે બહુ સારી છે ને, લો તમે રાખો. મહારાજે આપી દીધી. કહેવાય છે બ્રહ્માનંદ સ્વામી આખી જિંદગી પૂજામાં એ ધોતલી રાખતા. શ્રીજી મહારાજ ધામમાં ગયા. ધામમાં ગયા પછી બ્રહ્માનંદ સ્વામી પૂજા કરે, સ્વામીની પૂજા પૂરી થાય અને આ ધોતલી સ્વામી હાથમાં લઈને, લેતાની સાથે એ મહારાજની મૂર્તિ, માથે ઓઢેલી ધોતલી, એ મૂર્તિ મહારાજની દેખાતી. અને બ્રહ્માનંદ સ્વામી રડી પડતા. 2 વર્ષ સુધી બ્રહ્માનંદ સ્વામી સતત આ ધોતલીને જોઈને રડ્યા છે. ધામમાં જતા જતા પોતાના શિષ્ય દેવાનંદ સ્વામીને અમૂલ્ય ભેટ તરીકે આ ધોતલી રાજી થઈને સ્વામીએ આપી. દેવાનંદ સ્વામી પણ રાજી થઈને કવિ દલપતરામને આ ધોતલીના દર્શન કરાવતા અને સદગુરુ બ્રહ્માનંદ સ્વામીની આખી ઘટનાનું વર્ણન કરતા. વિચારો તમે, ભગવાન સ્વામિનારાયણનો પ્રેમ કેટલો વિશાળ હશે એક ધોતી ઉપરથી ખબર પડે આપણને. એના વર્ણનારા કેવા હશે, એ ભક્તોનો પ્રેમ કેવો હશે. આવો તો એક ભક્તોનો પ્રેમ નહીં, કેટલાનો? અનંત ભક્તોનો પ્રેમ, સ્નેહ સાગર. એટલે કહું છું ને, રાજા મહારાજાઓ એની પાછળ પણ આવા ઇતિહાસો નથી નોંધાયા. કેવી વાત આવી, ઘરમાં કોઈ રહી ન શક્યા, ઘરના કામ પડતા મેલી અધૂરા મૂકી છોડીને લોકો ભગવાનના દર્શન માટે ઉમટી પડ્યા. આ ખેંચાણ ભગવાનનું છે, આ ખેંચાણ એક બ્રહ્મનિષ્ઠ એકાંતિક સાધુઓનું છે, આ ખેંચાણ હૃદયનું છે. જે કામ સત્તાથી ન થાય એ સત્યથી થાય છે. પ્રેમનું સામ્રાજ્ય ભગવાન શ્રીહરિએ આ પૃથ્વી ઉપર સ્થાપ્યું છે. આવી રીતે અતિ અદ્ભુત ભગવાન શ્રીહરિએ સરદાર ગામના ભક્તોને સુખ આપ્યું છે. શ્રીહરિની આગળ વાજિંત્ર વાગતા હતા, આખું ગામ ગાજી ઉઠ્યું. તે ધ્વનિ આકાશમાં છવાઈ ગયો. ગુલાલ ઉડાડવાથી તો ધૂમ મચી ગઈ, બંદૂકોના અપાર અવાજ થવા લાગ્યા. લોકો મુખથી જય 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 ઉચ્ચાર કરતા હતા. ડંકા અને નોબતનો ધ્વનિ ઘણો ગાજતો હતો. સવારી બધી દરવાજે આવી, લોકો ટોળે ને ટોળા મળવા લાગ્યા, મળવા આવ્યા. તે બધા શ્રીહરિના ચરણોમાં નમી પડતા હતા અને દર્શન કરીને ગામના લોકો પરસ્પર બોલતા હતા. ગામના માણસો ખૂબ સરસ વાત કરે છે. હજી ઘણી લાંબી કથા છે, આગળની કથા આપણે આવતીકાલે શ્રવણ કરીશું. બોલો ઘનશ્યામ મહારાજની.